અમદાવાદ ગઈ દિન નવી પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર તોગડિયા દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરવામાં આવી. લોકસભાની ચૂંટણીઓ ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવી રહેલ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીઓ આવે કે નિત નવા વાયદાઓને નિત નવી પાર્ટીઓનો આરંભ થાય અને એમાં પણ લોકસભા ચૂંટણી આવવાની હોય તો કહેવાનું જ શું રહ્યું. સમગ્ર દેશમાં પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને સ્થાનિક પ્રાદેશિક કે ભૂતપૂર્વ નેતાઓ પણ પોતાને રાજનીતિમાં સક્રિય કરવા માટે અથાગ પ્રયત્નો કરતા રહેતા હોય છે. અમદાવાદમાં હિન્દુસ્તાન નિર્માણ દળની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકસભામાં ઊભા રહેનાર પોતાના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી, જેમાં ભારતના 12થી વધુ રાજ્યમાં 100થી વધુ ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા ગુજરાતના 9 ઉમેદવારો લોકસભા માટે જાહેર કરવામાં આવ્યા. પહેલા તબક્કાની યાદીમાં 41 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી. આ જાહેર કરાયેલ લોકસભાના ઉમેદવારોમાં ગાંધીનગરથી અમરીશભાઈ પટેલ, અમદાવાદ પૂર્વમાંથી ઋષિ વેકરિયા, અમદાવાદ પશ્ચિમમાંથી રતિભાઈ ચૌહાણ, કચ્છમાં પ્રવીણભાઈ ચાવડા, સાબરકાંઠામાં હસમુખભાઈ પટેલ, સુરેન્દ્રનગરથી દારજીભાઈ વેકરિયા, જૂનાગઢ માટે ગોપાલભાઈ માવલિયા, પંચમહાલમાં વિજયસિંહ રાઠોડ, દાહોદમાં રામસિંહજી કલારાના નામની જાહેરાત કરવામાં આવી. ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા જણાવાયું હતું કે મારા ઉમેદવારોને મત તો હિન્દુત્વના નામેથી જ મળવાના છે. આ ઉપરાંત તેમણે સ્વચિરાગ પટેલની હત્યા બાબતે આ ઘટનાને વખોડી કાઢી હતી અને સરકાર અને પોલીસની કાચબા ગતિની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. હમને સિર્ફ એક મહિને પહેલે 9 ફરવરી કો દિલ્હી કે ઇન્દિરા ગાંધી ઇન્ડોર ઓડિટોરિયમ સ્ટેડિયમ મે હિન્દુસ્તાન નિર્માણ દલ નામ કે રાજનૈતિક દલ પોલિટિકલ પાર્ટી કા ગઠન કિયા ઓર આજ 40 दिन के छोटे समय में भारत के 12 से ज़्यादा राज्यों में 100 से ज़्यादा लोकसभा के प्रत्याशी कैंडिडेट चुनाव में उतार कर लोकतंत्र के महापर्व में हिंदुस्तान निर्माण दल पानी की टंकी के चुनाव के साथ सम्मिलित होने जा रहा है. गुजरात हिंदुस्तान निर्माण दल के पदाधिकारी के नाते हमने स्टेट प्रेसिडेंट के नाते शशिकांत भाई पटेल, जनरल सेक्रेटरी के नाते नरेंद्र भाई व्यास, दूसरे जनरल सेक्रेटरी के नाते રાજુભાઈ પટેલ વો પીછે વ્યવસ્થામાં હૈ, સ્ટેટ સેક્રેટરી કે નાતે મહાદેવભાઈ રબારી, નિર્મળભાઈ ખુમાણ, અમૃતજી ઠાકોર, ઇતને પદાધિકારી સ્ટેટ લેવલ કી ઘોષણા કી હૈ ઓર નીરજભાઈ વાઘેલા હમારે સ્ટેટ કે મીડિયા પ્રભારી રહેંગે. હમને યહ ચુનાવ મેં पहले चरण के प्रत्याशियों की यादी, फर्स्ट लिस्ट ऑफ द कैंडिडेट ऑफ दिस इलेक्शन, वह 41 उम्मीदवारों का 41 प्रत्याशी, जिसमें आसाम, उड़ीसा, उत्तर प्रदेश और गुजरात, इतने राज्यों में 41 प्रत्याशी की यादी आज हम घोषित करने जा रहे हैं. इसके बाद दूसरी और तीसरी सूची भी प्रकाशित होगी. इस यादी में गुजरात के 9 प्रत्याशी हमने लोकसभा के लिए घोषित किया है. किसानों को फसल के दाम, युवाओं को काम, सैनिकों का सम्मान, व्यापारियों का मान, अब की बार हिंदुत्व की सरकार और देश में करीबन 100 से ज़्यादा प्रत्याशी कैंडिडेट लेकर हम
चुनाव लड़कर भारत की जनता आपका सपना, आपका परिवार का सपना, अपना बेटा बेटी की शिक्षा का सपना, रोजगार का सपना, किसान का सपना, यह पूरा करने के लिए निकले हैं। हम जो वादा करेंगे वो करके निभाएंगे। धन्यवाद। थैंक यू वेरी मच। संजीव कुमार राजपूत, अनेस गुजरात न्यूज, अहमदाबाद।